હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપ સૌનું સ્વાગત છે મારી, તમારી અને આપણી યુટ્યુબ ચેનલ મનીષ સિંધીમાં. આજે આપણે વાત કરીશું ડેલી કરંટ અફેરની સિરીઝની અંદર 12 ઓક્ટોબર 2017 કરંટ અફેર વિશે. મિત્રો, અહીંયા જે ઇમેજ જોઈએ છે આપણે એ માધવપુર બીચ છે. માધવપુર બીચ કઈ જગ્યાએ આવેલું છે મિત્રો? તો યાદ રાખજો, જૂનાગઢમાં છે. અહીંયા ગુજરાત જે ટુરિઝમ જે છે એના દ્વારા ઇમેજ શેર કરવામાં આવી હતી ટ્વિટર પર મિત્રો, ત્યાંથી અમે ઇમેજ લીધેલી છે. એટલે કે માધવપુર બીચ એ ઘણી વખતે પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે મિત્રો, યાદ રાખજો, જૂનાગઢમાં આવેલું છે. સૌથી પહેલાં સંદેશ ન્યૂઝપેપરની વાત, કટિંગ ન્યૂઝપેપરના કટિંગ વિશે વાત કરીશું મિત્રો, કે કેન્દ્ર સરકાર દ્વારા દિવાળીની ભેટ આપવામાં આવી છે જે કોલેજના પ્રાધ્યાપકો અને કેન્દ્રીય લેવલના જે શિક્ષકો જે છે એ લોકો માટે મિત્રો. કેટલો વધારો આવશે મિત્રો? યાદ રાખજો, 22-28% જેટલો એના પગારની અંદર વધારો થવાનો છે. 7મા પગાર બંધનો લાભ આપવાનો છે. કેટલા લોકોને? 7.5 લાખ પ્રાધ્યાપકોને. અને આ વધારો 1 જાન્યુઆરી 2016 લાગુ કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો, અહીંયા જે ઇમેજની અંદર જોઈ શકો છો કે અહીંયા જે છે એક વિદેશી સેનાની ભીખ માંગતો નજર આવે છે મિત્રો. આ હમણાં હાલ બહુ જ વાયરલ થયો હતો મિત્રો આ ફોટો, કે એ જે છે એ રશિયન સેનાની છે જેનું પોતાનું ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું, એટલે એને શું કર્યું, ફરજ પડી હતી ભીખ માંગવાની. હવે ગરીબ કલ્યાણ મેળાથી વાત કરીશું. ગરીબ કલ્યાણનો મેળાનો 10મો તબક્કો મિત્રો, કયો મિત્રો? 10મો તબક્કો શરૂ થયો છે. એટલે કે 10મી વખત ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે મિત્રો. કુલ કેટલા? 33 જિલ્લાની અંદર 39 ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવશે ચૂંટણીના પહેલાં મિત્રો. હવે વાત કરીશું મિત્રો, ગરીબ કલ્યાણ મેળાની અંદર કઈ કઈ યોજનાઓ અંતર્ગત જે છે લાભાર્થીઓને સહાય આપવામાં આવે છે રાજ્ય સરકારની જે કલ્યાણકારી યોજનાઓ, તો એક યાદ રાખજો, કુંવરબાઈનું મામેરું, આંતરજાતીય લગ્ન યોજના, માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજના, સખી મંડળ, રિવોલ્વિંગ ફંડ, વિદ્યાસંઘ લક્ષ્મી બોન્ડ, દીકરી યોજના, શિક્ષણ સહાય યોજના, આ બધી યોજનાના અંતર્ગત ગરીબ કલ્યાણ યોજનામાં જે લાભાર્થીઓને સહાય આપવામાં આવે છે મિત્રો. આગળ વધતા પહેલાં, જો તમે મનીષ સિંધી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બાજુમાં આવતા નોટિફિકેશન આઇકોન બેલને પ્રેસ કરજો, જેથી મારા વિડીયોની માહિતી આપના સુધી ખૂબ જ સરળતાથી પહોંચી શકે મિત્રો. ત્યારબાદ વિડીયો પસંદ આવે તો મિત્રો, વિડીયો નીચે આવતા થમ્સઅપ બટન છે અવશ્યથી પ્રેસ કરજો. જેટલા વધારે તમે થમ્સઅપ બટન પ્રેસ કરશો મિત્રો, એટલા વધારે મને પ્રોત્સાહન મળશે નવા નવા વિડીયો બનાવવાનો મિત્રો. અને વિડીયોને લગતા તમારા જે પણ પ્રતિભાવો હોય મિત્રો, એ કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્યથી જણાવજો. બીજી વસ્તુ મિત્રો, જો તમને મારા વિડીયોની PDFની ફાઇલની જરૂર હોય રિવિઝન કરવા માટે, તો ટેલિગ્રામની અંદર તમે મનીષ સિંધી યુટ્યુબ મનીષ સિંધી ચેનલને જોઈન કરી શકો છો. અને એ જે ટેલિગ્રામની જે ચેનલની લિંક મેં ઓલરેડી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અને ત્યાંથી પણ તમે જોઈન કરી શકો છો. હવે આપણે કાલે ડિસ્કસ કર્યો હતો મિત્રો, જે સગીર પત્ની સાથે સેક્સ એ બળાત્કાર ગણાશે એવો સુપ્રીમ કોર્ટના દ્વારા ડિક્લેર ચુકાદો આવ્યો મિત્રો. હવે ચુકાદો શું છે મિત્રો, કે આપણી પાસે જે કલમ જે છે IPCની કલમોની અંદર મિત્રો જે એક્સેપ્શન મૂકવામાં આવેલું છે. એક્સેપ્શન શું કહે છે મિત્રો, કે જો આપણી પાસે એક કાયદો છે બાલ વિવાહ કાયદો, એના અંતર્ગત જો 18 વર્ષથી નીચેની વ્યક્તિનું જો મેરેજ થાય તો એ બાલ વિવાહ અંતર્ગત કાયદાકીય ગુનો બને છે. પરંતુ જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ 15-17 વર્ષ સુધીની જે પરણિત સ્ત્રી સાથે, પરણિત છોકરીઓ સાથે મિત્ર, તો એ જે છે એ બાદબાકી મળે છે કાયદાથી મિત્રો. તો એ કાયદાને હવે વખોડી કાઢ્યો છે, ને શું કીધું સુપ્રીમ કોર્ટે, કે સગીર પત્ની સાથે એની મરજી હોય કે મરજી વગર એ બળાત્કાર જ ગણાશે મિત્રો. એટલે આ ખરેખર ખૂબ જ વાંચવા જેવું છે હિન્દુ મેરેજ એક્ટ. હવે આજના દિવસનો મહિમાની વાત કરીએ, કે 12 ઓક્ટોબર યાદ રાખજો મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે વિજય મર્ચન્ટ જે ભારતીય ક્રિકેટ વિજયસિંહ માધવજી મર્ચન્ટનો જન્મ મુંબઈના શ્રીમંત વેપારી કુટુંબમાં થયો હતો. એ ખૂબ જ ફેમસ વ્યક્તિ હતા, અને એમને યાદ રાખજો મિત્રો, એમની જે કોમેન્ટ્રી હતી ખૂબ જ ચાહનાક હતી મિત્રો. રેડિયો ઉપર ક્રિકેટ વિથ વિજયની જે છે નામનો રવિવારનો એક પ્રોગ્રામ આવતો હતો, જેમાં ખૂબ જ લોકપ્રિય પ્રોગ્રામ હતો મિત્રો. ખાસ યાદ રાખજો, વિજય મર્ચન્ટના સ્મૃતિમાં એમની જે પ્રતિભાઓની યાદમાં મિત્રો અંડર 16 ટ્રોફી જે ટુર્નામેન્ટ જે છે વિજય મર્ચન્ટ ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. ત્યારબાદ 700 વર્ષથી યોજાશે મિત્રો, યાદ રાખજો, ઇંગ્લેન્ડની અંદર એક મેળો યોજાય છે જેનું નામ છે હલ મેળો. કેટલા વર્ષથી યોજાય છે મિત્રો? યાદ રાખજો, 700 વર્ષથી એનો આજથી પ્રારંભ થયો છે મિત્રો. એટલે ખાસ યાદ રાખજો. ત્યારબાદ મિત્રો યાદ રાખજો, કે 2011 બાદ પ્રથમ વખત ભારતીય ટીમ એશિયન કપ માટે ક્વોલિફાય કર્યું છે મિત્રો. ક્યારે મિત્રો? મકાઉને
4-1 હરાવીને ભારતીય ફૂટબોલ ટીમનો એશિયા કપમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. યાદ રાખજો મિત્રો, આ ખૂબ જ અગત્યના ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે મિત્રો, એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. હવે ગુજરાતની કલમે આગળ વધીએ મિત્રો, કે ગુજરાત રોજગાર સમાચાર એટલે ગુજરાત ઇન્ફોર્મેશન .net એટલે ગુજરાત સરકારની જે ઓફિશિયલ પબ્લિક સાઇટ જે છે એના ઉપરથી કેટલાક ન્યૂઝ કવર કર્યા છે મિત્રો. કે યાદ, અહીંયા પહેલો ન્યૂઝ એ છે કે પાટીદારોના અગેન્સ્ટ જે 136 કેસો જે પરત લેવામાં આવ્યા છે મિત્રો, અને ટોટલ અત્યાર સુધી કેટલા કેસો પરત લીધા છે મિત્રો, 245 કેસ જે છે પાછા લઈ લેવામાં આવ્યા છે, એવું શ્રી નીતિનભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું મિત્રો. હવે બીજી વસ્તુ મિત્રો, કે પાટીદાર આંદોલન વખતે જે રેલવે એક્ટ હેઠળ, યાદ રાખજો મિત્રો, રેલવે એક્ટ હેઠળ જે કેસો નોંધાયા હતા એ હજી પાછા લેવામાં આવ્યા નથી. એના માટે શ્રી રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલને પત્ર લખીને એ કેસ પાછા લેવા માટે મંજૂરી માંગવામાં આવી છે મિત્રો. ત્યારબાદ સારસ મિત્રો, યાદ રાખજો, સારસ જે છે એના સારસ પક્ષી જે છે એના સંવર્ધન માટે અમદાવાદમાં ખેડૂતોને સમજણ અપાઈ મિત્રો. યાદ રાખજો મિત્રો કે સારા સંરક્ષણ માટે અમદાવાદના કયા કયા જિલ્લા, ધોળકા, બાવળા, સાણંદ અને અન્ય તાલુકાના ખેડૂતોને એના આગેવાનોને બોલાવીને એમને સમજણ આપવામાં આવી કે સારસ પક્ષીની વસ્તીની સંરક્ષણની ખૂબ જ જરૂર છે મિત્રો, ક્લિયર. અને ત્યારબાદ સંરક્ષણ સંવર્ધન માટે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર ખાતે, યાદ રાખજો મિત્રો, ગીર ફાઉન્ડેશન કઈ જગ્યાએ આવેલું છે તો ગાંધીનગર ખાતે આવેલું છે, યાદ રાખજો. એના નિવૃત્ત મુખ્ય વન સંરક્ષક શ્રી ઉદય વોરાની હાજરીમાં જે સારસ કેના પક્ષીઓને આપણે ખેતરોની અંદર જે પ્રવેશી જતા હોય છે તો એમને મારવું નહીં, એમને રક્ષણ કરવું જરૂરી છે મિત્રો. બીજી વસ્તુ મિત્રો, દેશની પ્રથમ, યાદ રાખજો મિત્રો, જ્યારે પ્રથમ શબ્દ આવે ને તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, દેશની પ્રથમ ફિઝિયોથેરાપી અને નર્સિંગ મોબાઈલ વાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યાદ રાખજો મિત્રો, દેશની પ્રથમ ફિઝિયોથેરાપી અને નર્સિંગ મોબાઈલ વાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે મિત્રો. એ વાન શું કરશે મિત્રો, ગાંધીનગરને આજુબાજુના 100 કિલોમીટર વિસ્તારની અંદર એ ફિઝિયોથેરાપી અને નર્સિંગની સેવાઓ વિનામૂલ્યે આપશે. એ વિનામૂલ્યે આપતી એક વાન શરૂ કરવામાં આવી છે. આની અંદર કોનો સહયોગ લેવામાં આવે છે તો ગાંધીનગરની કડી સર્વ વિશ્વવિદ્યાલયની જે ફિઝિયોથેરાપી અને નર્સિંગ ફેકલ્ટી એમાં સહયોગ આપશે મિત્રો. આની અંદર જે વયોવૃદ્ધ લોકો જે છે એમના માટે, તેમજ અશક્ત નાગરિકોને, યાદ રાખજો અહીંયા જે ઉંમરલાયક લોકો જે છે એમના માટે આ વાન શરૂ કરવામાં આવે. ઉંમરલાયક લોકો ક્યાંય જઈ શકતા નથી અને કઈ પૈસાની કમીના કારણે પણ ક્યાંય જઈ શકતા નથી, તેમના માટે વાન શરૂ કરવામાં આવી છે. હવે ફોન કરશે તો વાન એમના ઘરે આવીને ત્યાં જ એમની સારવાર કરીને આપશે મિત્રો, સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે મિત્રો. એની અંદર કેટલા વૃદ્ધાશ્રમને કવર કરવામાં આવે છે મિત્રો, પસંદ કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાંથી 36 જેટલા વૃદ્ધાશ્રમ અને સ્વૈચ્છિક સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે આ અંતર્ગત મિત્રો. આના અંતર્ગત મિત્રો જે ગાંધીનગરની આજુબાજુના 100 કિલોમીટર એરિયાની વાત કરીએ તો વટવા, પ્રાંતિજ, અડાલજ, ગાંધીનગર, મહુડી, કલોલ, લાંબા, માણસા, જૂનાવાડા, નાનાકડી, અમદાવાદ, સરખેજ જેવા સ્થાનોનો સમાવેશ થાય છે મિત્રો. યાદ રાખજો, દેશની પ્રથમ ફિઝિયોથેરાપી અને નર્સિંગ મોબાઈલ વાનનો પ્રારંભ. સમાન બાંધકામના નિયમો, આપણે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, શહેર હોય કે ગામડું હોય, દરેક જગ્યાએ હવે બાંધકામના જે નિયમોમાં જે બદલાવ જોવા મળતો હતો મિત્રો, અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના બાંધકામના નિયમો જોવા મળતા હતા, એને હવે નાબૂદ કરીને મિત્રો હવે શું કરવામાં આવે છે, વિકાસ માટે બાંધકામના સમાન નિયમો કોમન GDCR રાજ્યમાં આજથી 12 તારીખથી અમલ કરવામાં આવ્યો છે મિત્રો, એવો મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જાણ કરી. દિવાળી બોનસની વાત કરીએ કે આપણા ગુજરાત રાજ્યના વર્ગ 4ના જે કર્મચારીઓ જો છે એમને દિવાળીની ભેટ કર્મચારીઓને કેટલો આપવામાં આવશે મિત્રો, 3500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા બોનસ ચૂકવવામાં આવશે મિત્રો. 35,000થી વધુ અત્યારે વર્ગ 4ના કર્મચારીઓ કામ કરે છે મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર. સાથે સાથે એક બીજા નિર્ણયની વાત રાખજો મિત્રો, કે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય શું છે, કે ST નિગમના જે કર્મચારીઓ જે છે એમને 21 માર્ચના HRA મિત્રો, જો અહીંયા HRAની રકમ ખાસ કિસ્સામાં ચૂકવી દેવામાં આવશે અને ટોટલ આનાથી કેટલા કર્મચારી લાભ થશે મિત્રો, 41,000 ST નિગમના કર્મચારીઓને આનો ફાયદો મળશે મિત્રો. ત્યારબાદ મહાનગરપાલિકા નગરપાલિકામાં જે સફાઈ કામદારો કામ કરતા હોય છે એ જો ફરજ ઉપર મૃત્યુ પામે છે તો ત્યારબાદ કે કોઈ કાયમી અશક્યતા આવી જાય તો એમના વારસદારને રહેમ રાહે નોકરી આપવામાં આવશે, એવું જાહેરાત નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ઉર્જા નિગમની વિવિધ કંપનીઓમાં યાદ રાખજો મિત્રો, સાથે સાથે જે ઉર્જા નિગમની વિવિધ કંપનીઓની અંદર એટલે કે ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાત વીજ કંપની, ઉત્તર ગુજરાત વીજ કંપની, આ બધી જ કંપનીઓમાં જે ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ જે છે એના પગારમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે મિત્રો, એવું પણ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સાથે એમણે ઉમેર્યું કે જે વીજ કંપનીઓની અંદર કામ કરતા જે અધિકારીઓ જે છે એ 4 કેડરોમાં વિદ્યુત સહાયકો ફરજ બજાવે છે, જેની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હોય છે જેને હેલ્પર કહીએ છીએ, જુનિયર આસિસ્ટન્ટ હોય છે, પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ 1, જુનિયર એન્જિનિયર કેડરના ટોટલ કેટલા કર્મચારીઓને લાભ મળશે મિત્રો, 7,049 કર્મચારીઓને આનો લાભ મળવાનો છે મિત્રો, જેમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને હેલ્પરના કિસ્સામાં કેટલા રૂપિયાનો વધારો થશે, 2500 રૂપિયાનો, જ્યારે જુનિયર આસિસ્ટન્ટ અને પ્લાન્ટ અટેન્ડન્ટની અંદર 3500નો વધારો કરવામાં આવશે અને જુનિયર એન્જિનિયર કેડરની અંદર 5000નો વધારો કરવામાં આવશે એમના ફિક્સ પગારદારોના પગારમાં મિત્રો. નાયબ મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રી જે નીતિનભાઈ પટેલ જણાવ્યું કે અમદાવાદના જે ઓરડા વિસ્તારની હદમાં આવતા જે સરદાર પટેલ રિંગ રોડ છે મિત્રો, આપણે અમદાવાદના ઓરડા વિસ્તારમાં આવતો જે સરદાર પટેલ રિંગ રોડ ઉપર જે ટોલ ટેક્સ જે છે એ ટોલ ટેક્સ હવે નાબૂદ કરી દેવામાં આવ્યો છે મિત્રો. આ નિર્ણયથી શું ફાયદો થશે, જે શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારના હજારો નાગરિકોને શું થશે મિત્રો, લાભ મળશે, અવર જવર હવે પૈસા વગર થશે. ત્યારબાદ પેન્શનોની વાત કરીએ મિત્રો, રાજ્ય સરકારના જે 8 લાખથી વધુ અધિકારી કર્મચારી પેન્શનોને 1% યાદ રાખજો કેટલો મોંઘવારી ભથ્થો મંજૂર કર્યો છે મિત્રો, યાદ રાખજો સરકારી કર્મચારીઓ માટે તો 1%નો મોંઘવારી ભથ્થો મંજૂર કર્યો છે આપણા રાજ્ય સરકાર દ્વારા મિત્રો. 1% મોંઘવારી ભથ્થું ક્યારથી આપવામાં આવશે, 1 જુલાઈ 2017થી રોકડો આપવામાં આવશે મિત્રો, યાદ રાખજો અહીંયા. હવે રાજ્યના કેટલાક ન્યૂઝ તરફ નજર નાખીએ કે બિહાર સરકારનો એક ખૂબ જ અગત્યનો નિર્ણય આવ્યો છે મિત્રો. બિહારની જે કેબિનેટ જે છે એમાં મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે જેઓ દિવ્યાંગ લોકો જે છે, કોણ છે મિત્રો, દિવ્યાંગ લોકો જે છે એમના માટે હવે ગવર્મેન્ટ જોબ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશનની અંદર, એજ્યુકેશનની સંસ્થાઓની અંદર મિત્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓની અંદર રિઝર્વેશન આપવામાં આવશે એવું મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર, જે ક્યાંના મુખ્યમંત્રી છે મિત્રો, યાદ રાખજો બિહારના મુખ્યમંત્રી છે, એમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હવે આ કયા કાયદા અંતર્ગત કરવામાં આવ્યો છે, એમની પાસે કાયદો જે છે પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016ની અંદર એની સાથે લાવવામાં આવ્યો છે અને કેબિનેટ દ્વારા એમને અપ્રૂવ પણ મળી ગયું છે, જે એનવીઝ એક્ટ ઇન ધ એક્ટ. આશિષ નેહરા જે છે ભારતીય ક્રિકેટ ટીમના ખૂબ જ અગત્યના બોલર હતા મિત્રો, એમણે પોતાનું અનાઉન્સમેન્ટ જાહેર કરી દીધું છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી. એમણે એ જે છે પોતાની છેલ્લી મેચ ક્યારે રમવાના છે, 1 નવેમ્બર 2017ના રોજ રમવાનો છે, જે ન્યૂઝીલેન્ડની સામે રમાશે. એટલે યાદ રાખજો આશિષ નેહરા પોતાની છેલ્લી મેચ ક્યારે રમ્યા હતા, તો કોની સામે રમવાના છે, તો યાદ રાખજો ન્યૂઝીલેન્ડની સામે રમવાના છે. 38 વર્ષીય બોલરે જે એમનું કેરિયર 18 વર્ષનું રહ્યું મિત્રો, એમણે 17 ટેસ્ટ રમ્યા, 120 વન ડે અને 26 T20 આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ રમી મિત્રો, અને ટોટલ કેટલી વિકેટ લીધી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મિત્રો, 235 વિકેટો લીધી છે. હવે વાત કરીશું LG કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, એ યાદ રાખજો LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા દ્વારા એક અનાઉન્સમેન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે, ઇન્ક્લુઝિવ OEM કો બ્રાન્ડેડ કાર્ડ પાર્ટનરશિપ વિથ બજાજ ફિનસર્વ. મિત્રો આપણને ખબર છે કે હાલમાં બધું EMI પર મળે છે, હવે LG પ્રોડક્ટ પણ તમને EMI પર મળશે મિત્રો, અને કેટલી પ્રોડક્ટ મિત્રો, 7000થી ઉપર અને 2 લાખ સુધી, 7000થી વધુ અને 2 લાખ સુધીની કોઈ પણ પ્રોડક્ટ પર તમે બજાજનું જે કાર્ડ આવે છે એની મદદથી તમે હવે પર્ચેસિંગ કરી શકશો LG કોઈ પણ વસ્તુ મિત્રો. કિમકી વાન ઇઝ ધ MD ઓફ ધ, યાદ રાખજો મેનેજિંગ ડાયરેક્ટર LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના કોણ છે, કિમકી વાન છે, અને આ LG ઇલેક્ટ્રોનિક એ ક્યાંની કંપની છે, તો યાદ રાખજો સાઉથ કોરિયાની કંપની છે મિત્રો, ઇન્ડિયાની કંપની નથી. યુનિયન કેબિનેટ તરફથી વાત કરીશું કે યુનિયન કેબિનેટ જેના પ્રમુખ પદે શ્રી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે, એમણે અપ્રુવલ આપ્યું છે મિત્રો. ઘણી બધી જે છે MOU છે, સેન્ટ્રલ કેબિનેટ અપ્રુવલ આપી દીધું છે મિત્રો, અને એના વિશે આપણે 1x1 ચર્ચા કરીશું. કે સૌથી પહેલું અપ્રુવલ તો આપ્યું છે કે ટેકનિકલ ઇન્ટર્ન ટ્રેનિંગ પ્રોગ્રામ TTP, હવે કે આપણા દેશમાંથી જે છે લોકોને ટ્રેનિંગ માટે જાપાન મોકલવામાં આવશે, એના માટે જે છે મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે મેમોરન્ડમ ઓફ કોઓપરેશન જાપાન સાથે સાઇન કરવામાં આવ્યું છે. સેના માટે મિત્રો? ટેકનિકલ ઇન્ટર્ન ટ્રેનિંગ પ્રોગ્રામ માટે મિત્રો. સાઇનિંગ ઓફ ધ MOC બિટવીન ધ ઇન્ડિયા એન્ડ જાપાન એસ્ટાબ્લાઇઝ અ લિક્વિડ ફ્લેક્સિબલ એન્ડ ગ્લોબલ LNG માર્કેટ.
હવે બીજો એમઓયુની વાત કરીશું તો એમઓયુ સાઇન કરવામાં આવે છે સેબી અને ફાઇનાન્શિયલ સર્વિસ કમિશન FFC એમની વચ્ચે એમઓયુ સાઇન કરવામાં આવે છે અને અપ્રુવલ મળી ચૂક્યું છે. મિત્રો ચોથા નંબરની વાત કરીએ કે એમઓયુ સાઇન કરવામાં આવે છે ઇન્ડિયા અને બેલારૂસ વચ્ચે. આ બંને દેશો વચ્ચે જે એમઓયુ સાઇન કરવામાં આવ્યું છે તેના માટે વોકેશનલ એજ્યુકેશન ટ્રેનિંગ માટે એને પરમિશન આપી દેવામાં આવે છે. પ્રથમ વખત એવું છે કે વોકેશનલ એજ્યુકેશનની અંદર આપણે કોઈ એમઓયુ ટાઈઅપ કર્યું હોય મિત્રો, યાદ રાખજો, સાઇન કરી. ત્યારબાદ એમઓયુ સાઇન કરવામાં આવ્યું છે સિક્યોરિટી લેવલે મિત્રો, સુરક્ષા લેવલે. એન્ડ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મિત્રો, યાદ રાખજો. સેબી જે છે આ ખૂબ જ અગત્યની વસ્તુ છે મિત્રો. અને કેપિટલ માર્કેટ ઓથોરિટી કુવૈત, એટલે કે સેબી અને કુવૈત એ બંને વચ્ચે જે છે જે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કરવામાં આવ્યું છે મિત્રો. ત્યારબાદ જે ઇન્ટરનેશનલ એસોસિએશન જે છે મરીન એડ્સ માટે જે છે નેવિગેશન એન્ડ લાઇટ હાઉસ ઓથોરિટી જે છે, ઇટ્સ સ્ટેટસ ફ્રોમ ધ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. યાદ રાખજો આપણી એક સંસ્થા જે છે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ મરીન એડ્સ ટુ નેવિગેશન એન્ડ લાઇટ હાઉસ ઓથોરિટી જે છે એ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાંથી હવે એને શું બનાવી દેવામાં આવ્યું છે, ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવી છે મિત્રો. ત્યારબાદ ઇન્ડિયા અને મોરોકો વચ્ચે એક એમઓયુ સાઇન કરવામાં આવ્યું છે તેના માટે વોટર રિસોર્સિસ માટે મિત્રો. અને ત્યારબાદ એક બીજી વસ્તુની વાત અપ્રુવલ આપ્યું છે કે રિવાઇઝ પે 7th pay scale ટીચર અને એકેડમિક સ્ટાફ માટે એ યુનિવર્સિટી કોલેજીસ સેન્ટ્રલી ફંડેડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ બધી જગ્યાએ જે છે 7th pay લાગુ થશે. ત્યારબાદ વાત કરીએ કે સંકલ્પ અને સ્ટ્રાઈવ સ્કીમ જે છે સેના માટે છે મિત્રો, સ્કિલ ઇન્ડિયા મિશન માટેની બે સ્કીમો છે, યાદ રાખજો સંકલ્પ અને બીજું છે સ્ટ્રાઈવ. સંકલ્પનું પૂર્ણ નામ યાદ રાખજો સ્કિલ્સ એક્વિઝિશન્સ નોલેજ અવેરનેસ ફોર લાઇવલીહુડ પ્રમોશન. યાદ રાખજો સ્કિલ એક્વિઝિશન નોલેજ અવેરનેસ ફોર લાઇવલીહુડ પ્રમોશન, જેનું પૂર્ણ નામ શોર્ટ નામ શું છે મિત્રો, સંકલ્પ. ક્લિયર. અને બીજું સ્ટ્રાઈવ યાદ રાખજો સ્કિલ સ્ટ્રેન્થનિંગ ફોર ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુ એન્હાન્સમેન્ટ, દેટ ઇઝ કોલ્ડ ધ સ્ટ્રાઈવ. યાદ રાખજો મિત્રો સ્ટ્રાઈવ અને સંકલ્પ આ બંનેના પૂર્ણ નામ આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે, યાદ રાખજો મિત્રો. અને આ યાદ રાખજો આ બંને યોજના જે છે એ વર્લ્ડ બેંક દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યું છે, આપણને યાદ રાખજો. ત્યારબાદ આપણા રાષ્ટ્રપતિના ન્યૂઝની વાત કરીએ છું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નેશનલ એવોર્ડ સિટીઝન માટે સિનિયર સિટીઝન માટેનું કોને આપવામાં આવ્યો, તો ઇન્ડિયન બોક્સિંગ કોચ ગુરબક્ષસિંહને આપવામાં આવ્યો, ગુરબક્ષસિંહ સંધુને આપવામાં આવ્યો. અને ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એવોર્ડ કોને આપવામાં આવ્યું, બિંદેશ્વર પાઠકને આપવામાં આવ્યું. મિત્રો ખાસ યાદ રાખજો આજે લાલ બહાદુર શાસ્ત્રી જે છે એ એડમિનિસ્ટ્રેશન માટે એકેડમિક માટે આપવામાં આવે છે અને મેનેજમેન્ટ માટે આપવામાં આવે છે, જ્યારે એ જે છે રામ નેશનલ એવોર્ડ ફોર સિનિયર સિટીઝન જે છે એ ઇન્ડિયન બોક્સિંગ કોચ ગુરબક્ષસિંહને આપવામાં આવે છે. યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ વ્યક્તિ. કેમ? કારણ કે આપણા જે છે વિજેન્દ્રસિંહ, યાદ રાખજો મિત્રો વિજેન્દ્રસિંહ જે છે આપણા વિજેન્દ્રસિંહ જે બોક્સર હતા જેમણે મેડલ હાસિલ કર્યો હતો ઓલિમ્પિકની અંદર, એ વખતે ગુરબક્ષસિંહ એમના હેડ ઇન્ડિયાના હેડ કોચ હતા મિત્રો, યાદ રાખજો. અને ડૉક્ટર બિંદેશ્વર પાઠક કોણ છે, તો એ સુલભ શૌચાલયના ફાઉન્ડર છે મિત્રો. હવે વાત કરું છું SBI બેંક કે SBI બેંક પોતાનું દે પોતાના એટલે કે SBI બેંક જે છે દેશનું સૌથી મોટું લાર્જેસ્ટ લેન્ડર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ 15,000 square foot એક ઇનોવેશન સેન્ટર બનાવી રહી છે મિત્રો. કઈ જગ્યાએ? નવી મુંબઈની અંદર. અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરશે? 100 crore rupees ઇન્વેસ્ટમેન્ટ કરીને એક ઇનોવેશન સેન્ટર ઊભું કરવા જઈ રહ્યા છે સ્ટેટ બેંક દ્વારા. કઈ જગ્યાએ મિત્રો? નવી મુંબઈની અંદર. કેટલા એરિયા અંદર? 15,000 square foot એરિયાની અંદર. આ જે સેન્ટર હશે એ સૌથી મોટું સેન્ટર ઇન બેલાપુર ઇન નવી મુંબઈમાં બનશે મિત્રો. IT સેન્ટર હશે, SBIનું IT સેન્ટર હશે, જે ક્યાં બનવાનું છે? બેલાપુર મુંબઈની, ન્યૂ મુંબઈની, નવી મુંબઈમાં બનવાનું છે મિત્રો. અને આ દુનિયા આપણા ભારત દેશનું સૌથી મોટું લાર્જેસ્ટ સર્વિસ સેન્ટર હશે, જે સર્વિસ કંપની હશે ઇન ધ કન્ટ્રી, આપણા દેશની સૌથી મોટી જે બેંક જે છે જેનું પોતાનું સર્વિસ સેન્ટર ઊભા કરવા જઈ રહી છે મિત્રો. SBIનું જે હેડક્વાર્ટર જે છે મુંબઈ મહારાષ્ટ્રની અંદર આવેલું છે. અને એની SBIની સ્થાપના યાદ રાખજો 1 July 1955 રોજ કરવામાં આવી હતી. અને રજનીશકુમાર જે હાલમાં SBIના નવા ચેરમેન છે મિત્રો. હવે તમારે કોમેન્ટ બોક્સમાં મને લખીને જણાવવાનું છે કે રજનીશકુમાર પહેલા જે ચેરમેન SBIના કોણ હતા. એક જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઇન્ટેન્ટ JDI સાઇન કરવામાં આવ્યું છે. કોની કોની વચ્ચે મિત્રો? રેલવે મિનિસ્ટ્રી અને જર્મન રેલ ભવન
એ બંને વચ્ચે એક MOU સાઈન કરવામાં આવ્યો છે. યાદ રાખજો, JDI જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઇન્ટેન્ટ કોની વચ્ચે સાઈન કરવામાં આવ્યો છે? તો ખાસ યાદ રાખજો, જર્મની અને રેલવે ઓફ મિનિસ્ટ્રી વચ્ચે સાઈન કરવામાં આવ્યું છે મિત્રો. એ સેના માટે છે કે આપણે હાલમાં ડિક્લેર કર્યું છે કે આપણે જે છે આપણી જે ટ્રેનો જે છે એની સ્પીડ વધારવાના છે મિત્રો. સૌથી પહેલાં જે ચેન્નઈ કાજીપટ કોરિડોર છે, યાદ રાખજો મિત્રો, ચેન્નઈ કાજીપટ કોરિડોર કેટલો છે? 643 કિલોમીટર લાંબો છે. હવે આપણે એનો ઉપયોગ કરીને જે સ્પીડ ઓફ પેસેન્જર ટ્રેન જે છે એને 200 કિલોમીટર પર અવર કરવા જવા માંડે છે. ઓન 50.50% કોસ્ટ શેરિંગ બેઝિસ, એટલે કે 50% ભારત હિસ્સો નાખશે અને 50% જર્મની નાખવાનું છે. પિયુષ ગોયલ હાલમાં રેલવે મિનિસ્ટર છે આપણા, અને એન્જેલા માર્કર એ ચાન્સેલર છે જર્મનીના, એ ચોથી વખત ચાન્સેલર બન્યા છે મિત્રો, યાદ રાખજો. હાલમાં જ વર્લ્ડ પેમેન્ટ રિપોર્ટ જે આવી છે મિત્રો, નવી વર્લ્ડ પેમેન્ટ રિપોર્ટ જે આવી છે એના અંતર્ગત કે આપણું જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એ સેના માટે જે ગવર્મેન્ટનું જે છે પ્રયત્ન છે મિત્રો કે નોન કેશ ટ્રાન્ઝેક્શન કરવા માટે આપણું જે નોન ટેક્સ ટ્રાન્ઝેક્શન જે છે એ ગ્રોથ થયો છે મિત્રો. કેટલો મિત્રો? 26.2% વધારો થયો છે મિત્રો. અને એના માટે જે પ્રોજેક્શન મૂકવામાં આવ્યો છે 2016 લગાવીને 2020 સુધી એ વધારો થઈને થોડો 26-30% આસપાસ રહેશે એવું વર્લ્ડ પેમેન્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. NPCIના હાલમાં ઇન્ટરિમ ચેરમેન બનાવવામાં આવે છે. કોને મિત્રો? બી સંભામૂર્તિને બનાવવામાં આવે છે. NPCIનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો મિત્રો, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ જે બનાવવામાં આવી હતી જેનો હેડ કોણ કરે છે મિત્રો? મિસ્ટર ડોક્ટર વિવેક દેબોરે. ક્લિયર મિત્રો? આજે એડવાઇઝરી કાઉન્સિલ જે ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ જે છે પ્રાઇમ મિનિસ્ટરની PMની એની પ્રથમ મિટિંગ કઈ જગ્યાએ થઈ? નવી દિલ્હીમાં થઈ. ખાસ યાદ રાખજો મિત્રો, શા માટે કરવામાં આવી? કે આપણો જે GDP જે છે એટલે હાલ 5.7% થઈ ગયો છે એટલા માટે. HSBCની વાત કરીએ તો HSBC બેંકનું ફૂલફોર્મ ખાસ યાદ રાખજો મિત્રો, હોંગકોંગ સાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન. યાદ રાખજો, હોંગકોંગ સાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન જે છે એણે પોતાની એક એપ લોન્ચ કરી છે, મોબાઈલ એપ, જેનું નામ રાખવામાં આવ્યું છે ટ્રેડ ટ્રાન્ઝેક્શન ટ્રેકર. શું રાખવામાં આવ્યું છે? ટ્રેડ ટ્રાન્ઝેક્શન ટ્રેકર. એ શું હશે મિત્રો? એ રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન બતાવશે તમને કે કેટલું ટ્રાન્ઝેક્શન તમારા બેંક એકાઉન્ટની અંદર રિયલ ટાઈમમાં થઈ રહ્યું છે મિત્રો. એના માટેની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. HSBC જે છે એનું હેડક્વાર્ટર લંડન યુનાઇટેડ કિંગડમમાં આવેલું. યાદ રાખજો, હોંગકોંગ સાંઘાઈ જે બેંક જે છે એનું હેડક્વાર્ટર ક્યાં છે મિત્રો? લંડનની અંદર આવેલું છે. એની સ્થાપના યાદ રાખજો 1865ની અંદર થઈ હતી. તેના માટે કે જે યુરોપ અને એશિયા વચ્ચે, યાદ રાખજો, યુરોપ અને એશિયા વચ્ચે જે ટ્રેડ છે, વેપાર જે છે એને ડેવલપ કરવા માટે જે છે આ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ HSBCથી ફરીથી આવશે કે એમને અપોઇન્ટ કર્યા છે જ્હોન ફ્લિન્ટ, એને નેક્સ્ટ ચીફ એક્ઝિક્યુટિવ બનાવવામાં આવ્યા છે. યાદ રાખજો મિત્રો, જ્હોન ફ્લિન્ટને HSBCના ન્યૂ ચેક ચીફ એક્ઝિક્યુટિવ બનાવવામાં આવ્યા છે મિત્રો, વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ માટે મિત્રો. અને એ જે છે ન્યૂ રોલ ક્યારે શરૂ થશે મિત્રો? ફેબ્રુઆરી 21 એ તે જોઈન કરવાના છે કંપની મિત્રો. હવે અત્યારે હાલ જે ચીફ છે કોણ છે મિત્રો? સ્ટુઅર્ટ ગુલિવર છે, એમની જગ્યા લેવાના છે જ્હોન ફ્લિન્ટ. હવે રાજ્યના ન્યૂઝની વાત કરીએ તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા એક યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું જેનું નામ છે, એટલે કે યોજનાનું કે 30 સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વ્હીકલ્સ, એટલે કે જે ખટારા છે વાહન લોન્ચ કર ખટારા લોન્ચ કરવામાં આવે, વ્હીકલ લોન્ચ કરવામાં આવે, કેટલા? 30 વ્હીકલ લોન્ચ કરવામાં આવે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વ્હીકલ્સ. હવે આ સા કયા ઇન્ટેન્સિટી કરવામાં આવે છે કે હાલમાં જ ચંદ્રબાબુ આંધ્રપ્રદેશ ગવર્મેન્ટ રાજ્ય દ્વારા જે સ્વચ્છ આંધ્રા સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી, એક યોજના લોન્ચ કરવામાં આવી છે જેના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા હતા? PV સિંધુને મિત્રો. હવે મિત્રો જો આજના દિવસનો બીજો પ્રશ્ન, જો તમે મારા ડેલી કરંટ અફેર્સના વિડીયો રોજ જોતા હશો તો તમને ખબર હશે કે PV સિંધુનું હાલમાં WTFની અંદર રેન્કિંગ કયું છે. હવે આ જે છે ન્યૂ વેન્ચર જે છે કઈ જગ્યાએ કઈ સિટીની અંદર આ વ્હીકલ લોન્ચ કરવામાં આવે છે? તો એ અમરાવતી, વિજયવાડા, ગુંટૂર, વાઇઝેક અને તિરુપતિની અંદર. ફૂટબોલ ટીમની વાત કરીશું કે આપણી જે ભારતીય ફૂટબોલ ટીમ જે છે એમણે મકાઉને હરાવ્યું છે 4-1, અને સાથે સાથે AFC એશિયન કપ ક્વોલિફાઈંગ મેચમાં મકાઉને હરાવીને એશિયન કપની અંદર ક્વોલિફાઈ કરી નાખી છે મિત્રો. એ યાદ રાખજો, 2011 પછી આ પ્રથમ વખત એશિયન ક્વોલિફાઈ એશિયન કપની અંદર ક્વોલિફાઈ કર્યું છે ભારતીય ટીમે મિત્રો.
અને સાથે સાથે એમણે 2019ની જે એએફસી એશિયન કપ જે છે એના માટે પણ ક્વોલિફિકેશન ક્વોલિફાય કરી લીધું છે. મિત્રો યાદ રાખજો 2011ની અંદર જે એશિયન ફૂટબોલ કપ જે છે કઈ ક્યાં યોજાયો હતો મિત્રો? દોહા, વોઝ હેલ્ડ ઇન દોહા ઇન ઇન્ડિયા. હવે આજના દિવસના કેટલાક એમસીક્યુની વાત કરીશું મિત્રો, કે ઓક્ટોબર 2017ની અંદર નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. કોને? ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા FTII નવા ચેરમેન કોને બનાવવામાં આવ્યા છે? તો યાદ રાખજો અનુપમ ખેર, ખૂબ જ પ્રસિદ્ધ વ્યક્તિ છે મિત્રો. ઓક્ટોબર 2017ની અંદર ફેડરેશન ઇન્ટરનેશનલ ધ ફૂટબોલ એસોસિએશન દ્વારા કઈ કયા દેશ ઉપર જે છે બેન, ઇન્ટરનેશનલ ફૂટબોલ માટે બેન લગાવવામાં આવ્યો છે મિત્રો, પ્રબંધ કરી દેવામાં આવ્યો છે મિત્રો? તો એ છે પાકિસ્તાન. કોણ છે મિત્રો? પાકિસ્તાન. ગુરબખ્શસિંહ સંધુની વાત કરીશું કે જેમને હાલમાં જ નેશનલ એવોર્ડ માટે સિનિયર સિટીઝનનો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે મિત્રો. એ કયા સ્પોર્ટથી બિલોંગ કરે છે? યાદ રાખજો એ બોક્સિંગથી બિલોંગ કરે છે. હાલમાં કયા દેશ દ્વારા ચોથું મિચિબિકી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું? હાઈ પ્રિસાઇઝન ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જેને આપણે કહીએ છીએ, GPSની જે ઇમેજ જે છે બહુ વધારે ક્લિયર થયા હોય એટલા માટે ઓક્ટોબર 2017ની અંદર એમણે એક સેટેલાઇટ લોન્ચ કર્યો છે મિત્રો. કરને મિત્રો? જાપાન સ્પેસ એરોનોટિકલ સ્પેસ જાપાનની સ્પેસ સંસ્થા દ્વારા ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલિંગની પ્રથમ મિટિંગ ક્યાં એડાય યોજાઈ મિત્રો? કાઉન્સિલની યાદ રાખજો ન્યૂ દિલ્હીની અંદર. કયા રાજ્ય સરકાર દ્વારા સંકલ્પ સેવા બસ શરૂ કરવામાં આવી છે? 50 બસીસ. કેટલી બસો મિત્રો? 50 બસીસ વિલેજીસ ઇન ધ સ્ટેટ. કયા વિલેજીસના સ્ટેટની અંદર મિત્રો? તો યાદ રાખજો એ જે છે ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા કરવામાં આવી છે મિત્રો. વિઝા અને વિઝા જે છે મની ગેટવે જે છે એની વચ્ચે અને આંધ્રપ્રદેશ રાજ્ય ગવર્મેન્ટ વચ્ચે એક ડિજિટલ ધન સંકલ્પ પ્રોજેક્ટ માટે સાઇનઅપ કરવામાં આવ્યો છે મિત્રો. એ કઈ જગ્યાએ ડેવલપ કરવામાં આવશે? ફર્સ્ટ લેસ કે સિટી બનાવવા માટે, તો વિશાખાપટ્ટનમને પ્રથમ લેસ કે સિટી બનાવવા માટે વિઝા જોડે ટાઈઅપ કરવામાં આવ્યો છે એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા. મિત્રો આ હતા આજના દિવસના કરંટ અફેર્સ. આ વિડીયો આપને કેવો લાગ્યો એને રિલેટેડ જેટલા પણ તમારા પ્રતિભાવો હોય તમે કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્યથી જણાવજો. જો તમે મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુમાં આવતા નોટિફિકેશન આઇકોન બેલને પ્રેસ કરજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવા વિનંતી મિત્રો. બીજી એક વાત મિત્રો, કે જો વિડીયો પસંદ આવે તો મિત્રો વોટ્સઅપ અને ફેસબુક પર તમારી પાસે જેટલા પણ ગ્રુપ હોય દરેક ગ્રુપની અંદર આ વિડીયોની લિંક શેર કરવા વિનંતી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.